नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्या संकुल गुंद्रण तेमज श्री विवेकानंद विनय मंदिर तालाड़ा नी यूट्यूब चैनल नी अंदर फरी पाछू आप सर्वे नु स्वागत छे। हवे आपणे धोरण 12 नी अंदर आपणे छेल्ला छठा लेक्चर नी अंदर भागीदारोना मूड़ी खाता विषय चर्चा करेली, जेमनी अंदर સ્થિર મૂડીખાતા પદ્ધતિ એ કેવી રીતે મૂડીખાતા તૈયાર થાય છે, કયા કયા ખાતા તૈયાર થાય છે એના વિશેની આપણે ચર્ચા કરેલી હતી। હવે આજનો આપણો આગળનો એક ટોપિક નફા નુકસાન ફાળવણી ખાતું। હવે આ જે નફા નુકસાન ફાળવણી ખાતું છે એ ક્યારે તૈયાર કરવામાં આવે છે? હવે આ તો આપણે કહી શકાય કે જ્યારે પેઢીની અંદર વાર્ષિક હિસાબો તૈયાર થતા હોય એવા સમયે જે નફા નુકસાન ખાતું છે એ તૈયાર કર્યા પછી નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરવામાં આવે છે। હવે આ નફા નુકસાન ફાળવણી ખાતું છે શા માટે તૈયાર કરવામાં આવે, પ્રશ્ન એવો થશે અહીંયા। પછી આ નફા નુકસાન ખાતું જે છે એ કેવા ખાતા જેવું છે? તો અહીંયા આપણે કહી શકાય કે આપણું જે નફા નુકસાન ખાતું છે એના જેવું જ આપણું નફા નુકસાન ફાળવણી ખાતું, અને નફા નુકસાન ખાતું આપણે 11મા ધોરણની અંદર વાર્ષિક હિસાબો વખતે શીખી ગયા, એમાં જે પ્રમાણે આપણે ખાતું બનાવતા સેમ એના જેવું જ ખાતું બને છે। હવે તો અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતું જે છે એ શા માટે તૈયાર કરવામાં આવે? તો અહીંયા કહી શકાય કે ભાગીદારો વચ્ચે નફા નુકસાન ની વહેંચણી કરવા માટે નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરવામાં આવે છે। હવે જો અહીંયા બુકની અંદર આપણને આપેલું છે કે કોઈ પણ પેઢી જે છે એ અલગથી નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરવા ન માંગે તો પણ ચાલે। તો આપણે કહી શકાય કે નફા નુકસાન ફાળવણી ખાતું છે એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે। આથી ભાગીદારી પેઢીમાં નફા નુકસાન ફાળવણી ખાતું અલગથી તૈયાર કરવું ફરજિયાત નથી। છતાં પણ આપણે અહીંયા આવે છે તો એમાં કઈ કઈ વિગતો નોંધવામાં આવે છે એના વિશેની આપણે ચર્ચાઓ કરીએ। તો અહીંયા પહેલો ટોપિક આપણે સમજવાનો શું કે નફા નુકસાન ફાળવણી ખાતું શા માટે તૈયાર કરવામાં આવે? તો કહી શકાય કે ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણી કરવા માટેથી અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરવામાં આવે। હવે આમની અંદર કેવી વિગતો નોંધવામાં આવશે? તો અહીંયા માત્ર ભાગીદાર અને પેઢી સાથેના વ્યવહારો જ નોંધવામાં આવશે, એટલે કે પેઢીમાંથી ભાગીદાર માટે કોઈ ખર્ચ થાય કે પેઢી ભાગીદાર પાસેથી કોઈ આવક મેળવે આવી તમામ વિગતો જ અહીંયા નોંધવામાં આવે। તો આપણે એનો નમૂનો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવું બનશે। તો ખાતું બનાવવાનું કેવું? આપણે જે નફા નુકસાન ખાતું બનાવતા એના જેવું જ વિગત રકમ રૂપિયા, ફરી પાછું વિગત અને રકમ રૂપિયા, ડાબી બાજુનો જે ભાગ છે એને આપણે શું કહીએ છીએ? ઉધાર। અને જમણી બાજુનો જે ભાગ છે એમને શું કહેવામાં આવે છે? જમા। હવે આ જે આપણે ખાતું બનાવ્યું છે એનું ઉપરનું મથાળું શું હશે? તો મથાળું સૌપ્રથમ આપણી જે ભાગીદારી પેઢી હશે એ પેઢીના નામથી કરવાની, એક્સ અને વાયની પેઢીનું
તારીખ, અહીંયા તારીખ કઈ લખવાની રહેશે? આપણું જે હિસાબી વર્ષ પૂર્ણ થતું હોય તે તારીખ, આપણું હિસાબી વર્ષ પૂર્ણ ક્યારે થશે? 31/3, અને વર્ષ અહીંયા જે આવતું હશે તે 15 હશે તો 15, 16 હોય તો 16. 31/3 વર્ષના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું આ મુજબ લખવાનું રહેશે. તેમાં સૌપ્રથમ શું આવશે હેડિંગની અંદર? તો કે પેઢીનું નામ જે હોય તે, ભાગીદાર જે હોય તે, ત્યાર પછી આપણું હિસાબી વર્ષ જે તારીખે પૂર્ણ થતું હોય તે તારીખ, અને છેલ્લે આ મુજબનું આપણે લખવાનું રહેશે. તો આ થયું આપણું ખાતાનું મથાળું. ત્યાર પછી હવે આ ખાતાની અંદર કેવી વિગતો આવશે એમની વાત કરીએ. તો નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ કઈ વિગતો લખાશે? એમાં પહેલી વિગત ચોખ્ખી ખોટ. હવે આ ચોખ્ખી ખોટ જે છે એ આપણને ક્યાંથી મળેલી હશે? કે આ ખાતા પહેલા આપણે નફા નુકસાન ખાતું તૈયાર કર્યું હશે. એ નફા નુકસાન ખાતામાંથી આપણને મળશે. તો અહીંયા કહી શકાય કે નફા નુકસાન ખાતામાં મળેલી જે ચોખ્ખી ખોટ છે એ ખોટને નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ નોંધવામાં આવે. તો દાખલાની રકમની અંદર જ્યારે ચોખ્ખી ખોટ આપી હોય તો એને ડાયરેક્ટ ક્યાં લખવાનું? ફાળવણી ખાતામાં ઉધાર બાજુ. તો હવે આ ચોખ્ખી ખોટ છે આપણને ક્યાંથી મળેલી હશે? નફા નુકસાન ખાતેથી. પછી ઘણી વખત આપણને નફા નુકસાન ખાતામાં ચોખ્ખો નફો આપેલો હશે, તો એ નફો ક્યાં લખવો? તો જ્યારે ચોખ્ખો નફો હશે તો તેમને નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ નોંધવામાં આવે જે હશે તે. તો અહીંયા પણ આપણે લખી શકાય કે આ ચોખ્ખો નફો ક્યાંથી મળશે? તો કે નફા નુકસાન ખાતેથી. તો આ બંને વિગત ક્યાંથી મળશે? નફા નુકસાન ખાતામાંથી. અને આ બંને વિગતો દાખલામાં એક સાથે હશે નહીં, બંનેમાંથી કોઈ પણ એક જ વિગત આપેલી હશે. તો હવે અન્ય વિગતો આપણે આગળ વધીએ. તો ઉધાર બાજુની અંદર પહેલી વિગત આવશે મૂડી પર વ્યાજ. હવે આ મૂડી પર વ્યાજ ફાળવણી ખાતામાં શા માટે ઉધાર બાજુ લખાય? તો અહીંયા મૂડી પરનું વ્યાજ છે એ ધંધા માટેનો ખર્ચ છે, આથી તેમને નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ નોંધવામાં આવે. હવે જો અહીંયાની જે ઉધાર બાજુ વિગતો હશે એ તમામ વિગતો ભાગીદારના મૂડી ખાતામાં અથવા તો ચાલુ ખાતામાં જમા બાજુ હશે, જે આપણે આગળ શીખી જ ગયા છીએ. તો એમાંની મૂડી પરનું વ્યાજ ક્યાં? ફાળવણી ખાતામાં ઉધાર બાજુ. શા માટે? તો કે મૂડી પર વ્યાજ એ ધંધાનો ખર્ચ છે એટલા માટે અહીંયા લખાય છે. ત્યાર પછી આગળની વિગત, આપણે આગળ કરારનામું શીખી ગયા અને કરારનામાની અંદર જ્યારે જોગવાઈ થયેલી હશે ત્યારે ભાગીદારને પગાર ચૂકવવામાં આવે, તો આ પગાર છે એ ધંધા માટે ખર્ચ છે, આથી તેમને નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ નોંધવામાં આવે છે. અને ભાગીદારને ચૂકવીએ છે એ ભાગીદાર માટે આવક છે, આથી એ ભાગીદારના મૂડી કે ચાલુ ખાતામાં જમા બાજુ નોંધવામાં આવે. ત્યાર પછી કોઈ ભાગીદારને બોનસ ચૂકવતા હોય તો આ બોનસ છે એ પણ શું ગણાય? ધંધા માટેનો ખર્ચ, આથી તેમને નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ નોંધવામાં આવે. ત્યાર પછી કોઈ ભાગીદારને કમિશન ચૂકવીએ છીએ તો આ કમિશન પણ જે છે એ ધંધા માટેનો ખર્ચ છે, આથી તેમને નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ નોંધાશે. ત્યાર પછી કોઈ ભાગીદારને મહેનતાણું ચૂકવવાનું થાય તો આ મહેનતાણું જે છે એ પણ શું ગણાય? ધંધા માટેનો ખર્ચ,
આથી તેમને નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ નોંધવામાં આવે છે। ત્યાર પછી જો દાખલાની અંદર આપણે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હિસાબ કરીએ છીએ અને એવા સમયે ચાલુ ખાતા બનેલા છે અને ચાલુ ખાતાની બાકી બંને આપેલી છે અથવા તો બંનેમાંથી કોઈ પણ એક છે, તો હવે આ ચાલુ ખાતાની બાકી પરનું વ્યાજ ગણવામાં આવે છે। એ ધંધા માટે એક ખર્ચ સ્વરૂપે અને એક આવક સ્વરૂપે નોંધવામાં આવે। માની લો કે ચાલુ ખાતા આપેલા છે અને ચાલુ ખાતાની જમા બાકી આપેલી છે અને કરારનામાની અંદર જોગવાઈ છે કે ચાલુ ખાતાની બાકી પર વ્યાજ ગણો, તો આ ચાલુ ખાતાની જમા બાકી જે છે એનું વ્યાજ છે એ પેઢી ચૂકવે છે। કોને ચૂકવે છે? જે તે ભાગીદારને। આથી ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ એ ધંધા માટે ખર્ચ છે। આથી તેમને નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ નોંધવામાં આવે છે। ત્યાર પછી હવે આગળની વિગત, સામાન્ય અનામત કે ફંડ। હવે જો આ ટોપિક જે છે એ આપણે ધોરણ 11 ની અંદર એક આપણે ચેપ્ટર શીખી ગયા, જોગવાઈ અને અનામત। એવા સમયે આ ટોપિક આપણે આવતો હતો ત્યાં, સામાન્ય અનામત અને ફંડો। તો આ શું કેમ અહીંયા? તો એ કહી શકાય કે ધંધાના વહેંચણી પાત્ર નફામાંથી કે ધંધાના ચોખ્ખા નફામાંથી અમુક ટકા રકમ અનામત સ્વરૂપે રાખવામાં આવે છે। તો એ કોઈ પણ પ્રકારનું અનામત હોય, જેમાં એકની આપણને ચોખવટ કરેલી છે સામાન્ય અનામત, અથવા તો અન્ય કોઈ ફંડ, એના વિશે આપણે ચર્ચા કરવાની જરૂર નથી। પણ અહીંયા માત્ર સમજવાનું એ કે ધંધામાં સામાન્ય અનામત કે ધંધાની અંદર કોઈ ફંડો એકત્રિત કરવાના હોય તો તે તમામ અનામત કે ફંડો ધંધાના નફા નુકસાન ફાળવણી ખાતામાંથી ઊભા કરવામાં આવે। એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતામાં જે આપણને વહેંચણી પાત્ર નફો મળે છે એ નફામાંથી અલગ રાખવામાં આવે, એટલે કે એ નફામાંથી સીધું બાદ કરી દેવામાં આવે છે। તો જ્યારે આ અનામત કે કોઈ ફંડો એકત્રિત કરવાના હોય તો તેને નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ નોંધવામાં આવે છે। પછી હવે આપણને એક પ્રશ્ન એવો સર્જાય કે કોઈ ભાગીદારે પેઢીને લોન આપી છે અને એ લોન પરનું વ્યાજ જ્યારે ભાગીદારને ચૂકવવાનું થતું હોય તો એ અહીંયા ન લખાય। હવે જો અહીંયા આપણે આગળ એવી રીતે સમજીએ છીએ કે આમાં તમામ વિગતો જે છે એ ભાગીદારને લગતી છે, એટલે કે ભાગીદાર અને પેઢી વચ્ચેના વ્યવહારો છે, તો આ લોન પરનું વ્યાજ છે ભાગીદારનું એ પણ પેઢી અને ભાગીદાર વચ્ચે છે, તો એમને અહીંયા લખવું કે ન લખવું? કે જ્યારે આપણી જે જૂની બુક હતી, એટલે કે જૂનો કોર્સ હતો, એમની અંદર ભાગીદારની જ્યારે લોન હોય અને એ લોન પરનું વ્યાજ ચૂકવવાનું થતું તો તે વ્યાજ છે એ નફા નુકસાન ફાળવણી ખાતામાં નોંધવામાં આવતું, પણ જ્યારથી નવા સુધારા થયા ત્યાર પછી કોઈ ભાગીદારની લોન છે તો એ લોન પરનું વ્યાજ છે એ નફા નુકસાન ફાળવણી ખાતામાં નોંધવામાં આવતું નથી। તો આને ક્યાં નોંધવું? તો આ જે લોન પરનું વ્યાજ છે એ ધંધાનો ખર્ચ છે, અને ખર્ચ કેવો? ધંધાનો નાણાકીય ખર્ચ ગણી અને તેમને નફા નુકસાન ખાતામાં નોંધવામાં આવે છે। હવે ત્યાર પછી એક પ્રશ્ન એવો પણ સર્જાય, મેનેજરનું કમિશન।
હવે જો અહીંયા કમિશન શબ્દ વાપર્યો છે તો અહીંયા કમિશન આપણે એક પણ લખ્યું છે, તો આ કમિશન કેનું છે? તો કે ભાગીદારનું છે. અને ઘણી વખત આપ્યું કેનું હોય? મેનેજરનું આપ્યું હોય. તો આ બંને કમિશન કેવા સમજવાના? અલગ અલગ સમજવાના. તો આ મેનેજરનું જ્યારે કમિશન આપેલું હોય તો એમને નફા નુકસાન ફાળવણી ખાતામાં નોંધવામાં આવતું નથી. તો આમને ક્યાં નોંધવું? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ નોંધવામાં આવશે. હવે આટલી વિગતો, નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ. હવે વાત કરવાની છે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. તો એમાં પ્રથમ વિગત કઈ આવશે? ચોખ્ખો નફો. આ ચોખ્ખો નફો ક્યાંથી મળશે? નફા નુકસાન ખાતેથી. હવે ત્યાર પછી બીજી વિગત આવશે ઉપાડ પર વ્યાજ. હવે જો આપણા કરારનામાની અંદર જોગવાઈ હશે અને ભાગીદારોએ ઉપાડ કર્યો હશે તો એ ઉપાડ પર પેઢી છે એ વ્યાજ વસૂલ કરે, જેને આપણે શું કહીએ છીએ? ઉપાડ પરનું વ્યાજ. અને આ ઉપાડ પરનું વ્યાજ છે એ પેઢી માટે શું ગણાય છે? આવક ગણાય. આથી તેમને નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ નોંધવામાં આવે. અને આ જ વિગત ભાગીદાર માટે થઈ જાય છે ખર્ચ, આથી તેમના મૂડી અથવા તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ નોંધવામાં આવે. તો અત્યારે ઉપાડ પર વ્યાજ છે, આવક છે, એટલા માટે ક્યાં લખ્યું છે? નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ. હવે ત્યાર પછી એક વિગત આવશે, જો અહીંયા આપણે શીખી ગયા ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. હવે કયું બાકી રહેશે? ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. તો હવે આ ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ છે એ પેઢી માટે શું ગણાશે? આવક ગણાશે. આથી તેમને લખવામાં આવે છે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ. હવે આ જ વિગત જે છે એ મૂડી અથવા તો ચાલુ ખાતામાં ક્યાં હશે? મૂડી ખાતામાં આવશે ન હોય, ક્યાં હોય? માત્ર ચાલુ ખાતામાં હશે. કઈ બાજુ હશે? ઉધાર બાજુ. તો આપણે કહી શકાય કે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે આવક છે, આથી તેમને નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ નોંધવામાં આવે. હવે તો જમા બાજુ માત્ર આ બે ત્રણ વિગતો, તો હવે આમાં ફાળવણી ખાતામાં કોઈ વિગત બાકી રહેતી નથી. તો હવે આ તમામ વિગતો નોંધાઈ જાય એના પછી આપણે શું કરવાનું? નફા નુકસાન ખાતું બંધ કરવાનું. એટલે કે શું કરવાનું? એનો સરવાળો કરવાનો. જે બાજુનો સરવાળો વધારે એને લખવાનો નીચે, અને એમાંથી વિરુદ્ધ બાજુનો સરવાળો કરવાનો બાદ. માની લો કે નફા નુકસાન ફાળવણી ખાતાનો જમા બાજુનો સરવાળો વધારે છે, તેનો સરવાળો કરી અહીંયા લખીશું અને આ સરવાળાને લાવશું અહીંયા ઉધાર બાજુ. અહીંયા જે હશે તે જ, અને આ સરવાળામાંથી ઉધાર બાજુની તમામ વિગતો કરવાની બાદ એ બાદ કરતા તફાવત અહીંયા આપણને જે મળે તે આ સરવાળાની ઉપરની લીટીમાં લખવો. અને અહીંયા આપણને જે મળશે એને શું કહેવામાં આવશે? વહેંચણી પાત્ર નફો. શું કહેવાય એને? વહેંચણી પાત્ર નફો. આનું શું કરવામાં આવે? કે જે ભાગીદારો છે એમને તેના નફા નુકસાનના પ્રમાણથી વહેંચી દેવામાં આવે છે. માની લો કે આપણી પાસે અહીંયા એક્સ અને વાય બંને ભાગીદારો છે, તો આ બંનેને શું કરી દઈશું? વહેંચી દઈશું. અને આ જે નફો છે એ ક્યાં લઈ જવામાં આવે છે? ભાગીદારનું મૂડી ખાતું હોય તો મૂડી ખાતામાં, અને જો ચાલુ ખાતું આપ્યું હોય તો ચાલુ ખાતામાં. કઈ બાજુ? તો વહેંચણી પાત્ર નફો હોય ત્યારે મૂડી અથવા તો ચાલુ ખાતામાં જમા બાજુ લઈ જવામાં આવે છે. હવે માની લો કે નફા નુકસાન ફાળવણી ખાતાનો ઉધાર બાજુનો સરવાળો
વધારે છે. તો ઉધાર બાજુનો સરવાળો અહીંયા કરીશું, એ સરવાળાને લાવશું આ જમા બાજુ, અને આ જમા બાજુ લાવ્યા પછી આ જમા બાજુનું શું કરવાનું, તમામ બાદ. અને એ બાદ કર્યા પછી જે મળે તે આની ઉપરની લીટીમાં લખીશું, અને આને શું કહેવાય, વહેંચણી પાત્ર ખોટ. તો આ વહેંચણી પાત્ર ખોટનું શું કરવાનું, ભાગીદારો વચ્ચે વહેંચણી કરવાની. એ વહેંચણી કયા પ્રમાણે કરવાની, તો કે એમનું જે નફા નુકસાનનું જે પ્રમાણ આપેલું હોય એ પ્રમાણ મુજબ. અને જો નફા નુકસાનનું પ્રમાણ ન આપેલું હોય તો આ વહેંચણી પાત્ર નફો કે ખોટ કયા પ્રમાણે વેચવાનું, સરખે પ્રમાણે. હવે વહેંચણી પાત્ર ખોટ છે તો એને ક્યાં લઈ જવાનું, જો મૂડી ખાતું હોય તો મૂડી ખાતામાં, અને ચાલુ ખાતા આપેલા હોય તો લઈ જવાના ચાલુ ખાતામાં. કઈ બાજુ લઈ જવાનું, તો વહેંચણી પાત્ર ખોટ છે એ ભાગીદારો મોટે ગણા એક પ્રકારનું નુકસાન, આથી તેમને મૂડી અથવા તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ લઈ જવામાં આવે છે. તો હવે તો આપણું હતું આ સામાન્ય નફા નુકસાન ફાળવણી ખાતું, એમની આ સામાન્ય બાબતો, અને આ તમામ બાબતો જે છે એ તમામ મૂડી અથવા તો ચાલુ ખાતાની જ વિગતો આપણને અહીંયા જોવા મળે છે. હવે જો અહીંયા ટૂંકું નેટ જ અહીંયાની ઉધાર બાજુની જે વિગતો છે એ મૂડી અથવા તો ચાલુ ખાતામાં હશે જમા બાજુ, અને ફાળવણી ખાતાની જમા બાજુની જે વિગતો હશે એ તમામ મૂડી અથવા તો ચાલુ ખાતામાં હશે ઉધાર બાજુ. તો હવે આગળના લેક્ચરની અંદર ફરી પાછા આપણે આગળના ટોપિક તરફ મળીશું. ઓકે, થેન્ક યુ.